કેમ છો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ લેક્ચરમાં ધોરણ 8 વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 1 ચાલુ કરશું સમય સંખ્યા સમય સંખ્યા ચેપ્ટર આપણે ભણવાનું છે એ પહેલા સંખ્યાના પ્રકાર આપણે જોઈ લઈએ કઈ કઈ પ્રકારની સંખ્યા હોય જે તમે ધોરણ 6 ધોરણ 7 માં ભણી ગયા છો એક વખત ફરી રિપીટ કરી લઈએ તો સંખ્યાના પ્રકારમાં આપણે જોઈએ કે કઈ કઈ સંખ્યા આવે છે સૌપ્રથમ પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યા સમય સંખ્યા અસમય સંખ્યા અને વાસ્તવિક સંખ્યા આટલા પ્રકારની સંખ્યા છે પ્રાકૃતિક સંખ્યા સૌ પ્રથમ એને એન વડે દર્શાવવામાં આવે છે નેચરલ નંબર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ જ્યાં સુધી તમને તમામ ધન સંખ્યા તમામ ધન સંખ્યા એને કહેવાય પ્રાકૃતિક સંખ્યા આને ગણતરીની સંખ્યા પણ કહેવામાં આવે છે હું તમને કોઈ વસ્તુ ગણવાની કહું તો તમે ગણશો એક બે ત્રણ ચાર પાંચ સુધી તમે ગણ્યા રાખશો જેટલી વસ્તુ હશે તો એ વસ્તુ ન તો જીરો હોવાની કે ન તો માઇનસ તો માઇનસ વાળી કોઈ પણ સંખ્યા નહીં આવે અને નહીં જીરો આવે જે ધન સંખ્યા છે તમામ ધન સંખ્યા એ આવશે આપણી પ્રાકૃતિક સંખ્યામાં હવે છે બીજી સંખ્યા પૂર્ણ સંખ્યા તો પૂર્ણ સંખ્યા જેને ડબલ્યુ વડે દર્શાવવામાં આવે છે અનંત આમાં હું થયું કે તમામ પ્રાકૃતિક સંખ્યા આવી ગઈ એક બે ત્રણ ચાર પાંચ પ્લસ હું થયું ઝીરો પણ આમાં સમાવેશ થાય છે પૂર્ણ સંખ્યામાં ઝીરોનો પણ સમાવેશ થાય છે તો પૂર્ણ સંખ્યામાં ઝીરો એક બે ત્રણ તમામ સંખ્યા પ્રાકૃતિક સંખ્યામાં ખાલી જ હતી હવે જોઈએ તો પૂર્ણાંક સંખ્યા તો પૂર્ણાંક આવે છે જો માઇનસ વાળી માઇનસ દસ અગિયાર માઇનસ દસ નવ આઠ સાત એમ ત્રણ બે એક પછી ઝીરો પછી તમામ ધન સંખ્યા એક બે ત્રણ ચાર પાંચ એવી અનંત સુધી તો માઇનસ છે અનંત સંખ્યા પ્લસમાં અનંત સંખ્યા અને ઝીરો એટલે કે તમામ ઋણ સંખ્યા ઝીરો અને તમામ ધન સંખ્યા છે આપણે સમય સંખ્યા કોને કહેવાય એ પેલા આને ફરીને સમજી લઈએ કે પ્રાકૃતિક સંખ્યામાં તમામ ધન સંખ્યા છે પૂર્ણ સંખ્યામાં તમામ ધન વધતા ઝીરો પછી પૂર્ણાંક સંખ્યામાં તમામ ઋણ ઝીરો અને તમામ ધન સંખ્યા આવી જશે હવે આપણે સમજવાનું છે જે આપણું ચેપ્ટરમાં આખું આખા ચેપ્ટરમાં જે સંખ્યા ભણવાની છે એ છે સમય સંખ્યા તો સમય સંખ્યા જેને ક્યુ વડે દર્શાવવામાં આવે છે તો સમય સંખ્યા કહેવાય કોને કે જે સંખ્યાને આપણે પી અને ક્યુના સ્વરૂપમાં દર્શાવી શકીએ એટલે કે અંશ અને છેદના સ્વરૂપમાં આપણે દર્શાવી શકીએ એવી સંખ્યાને કહેવાય સમય સંખ્યા પણ એમાં પણ નિયમ છે કે આ પી અને ક્યુ એ કેવી સંખ્યા હોવી જોઈએ તો કે જ્યાં પી છે પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ અને ક્યુ છે શૂન્યત્તર પૂર્ણાંક હોવી જોઈએ જો પી એટલે પૂર્ણાંક સંખ્યા પૂર્ણાંક સંખ્યા એટલે તમામ ઋણ ઝીરો અને તમામ કોઈ પણ સંખ્યા તમે ઉપર એના પછી છે લોક પૂર્ણાંક પૂર્ણાંક સંખ્યા પણ કેવી એટલે શૂન્ય વત્તા ઇતર શૂન્ય સિવાયની જે સંખ્યા છે એવી તમામ પૂર્ણ સંખ્યા એટલે ક્યુ છે અહીંયા ઝીરો કોઈ દી આવો જોઈએ નહીં ધારો કે હું આવી રીતે લખું પાંચ ના માઇનસ પાંચ ના છેદમાં સાત તો માઇનસ પાંચ છે પૂર્ણાંકમાં આવી જશે સાત છે પણ સાત છે પૂર્ણાંક સંખ્યા છે પણ ક્યુ છે એ ઝીરો હોવો જોઈએ નહીં ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો આ હોવું જોઈએ નહીં હવે એના પછી જોઈએ આપણે અસમય સંખ્યા તો જે સંખ્યાને આપણે પી અને ક્યુ સ્વરૂપે દર્શાવી ન શકીએ એવી સંખ્યા સંખ્યાને કહીશું આપણે સંખ્યા ધારો કે બે છે વર્ગમૂળમાં બે તો આપણે બે નું વર્ગમૂળ કાઢીએ તો એક પોઈન્ટ એકતાલીસ સમથિંગ અહીંયા હજી પાછળ રાખશે સંખ્યા બરાબર પણ એ સંખ્યા રિપીટ નહીં થતી હોય જેમ કે આપણે એકના છેદ ત્રણ છે તો

એટલે સમય સંખ્યા હોય એને પણ આવી રીતે દર્શાવી શકાય અંશ અને છેદમાં બરાબર પરંતુ એમાં જે સંખ્યા પોઈન્ટ પછી રિપીટ થતી હોય પણ આમાં કેવું છે અસમય સંખ્યામાં પોઈન્ટ પછી જે સંખ્યા આવે રિપીટ થતી હોય નહીં એ સંખ્યાને કહેવાય અસમય સંખ્યા પછી જોઈએ વાસ્તવિક સંખ્યા કે જેને આપણે આર એટલે કે રિયલ નંબર વડે પણ દર્શાવી છે કે જેને આર વડે દર્શાવી છે હવે આપણે જોઈએ કે આ વાસ્તવિક સંખ્યા કહેવાય કોને કે આ જે બધી જ સંખ્યા રહે બરાબર પ્રાકૃતિક પૂર્ણ પૂર્ણાંક સમય અસમય આ બધી જ સંખ્યાને કહેવાય વાસ્તવિક સંખ્યા આ બધી જ સંખ્યાનો સમાવેશ થશે વાસ્તવિક સંખ્યામાં હા તમને એવા પૂછાઈ શકે કે દરેક પ્રાકૃતિક સંખ્યા છે પૂર્ણ સંખ્યા છે તો હા છે જો ઝીરો એક બે ત્રણ એ બધા આમાં આવે છે હા આવે છે તો દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે એવી જ રીતે દરેક પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યા છે એટલે ઝીરો એક બે ત્રણ એ બધી પૂર્ણાંકમાં આવે છે હા આવે છે એવી જ રીતે દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે તો હા છે મતલબ આપણે ક્રમમાં ઉપરથી નીચે આવીએ તો એ ઘટના શક્ય છે પણ નીચેથી આપણે ઉપર જઈએ જેમ કે દરેક પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે તો એવું થાય ક્યારેય ન થાય માઇનસ ત્રણ માઇનસ બે આ બધું આવે આમાં કોઈ દિવસ માઇનસ સંખ્યા આવશે નહીં પડી ખબર પછી છેલ્લે કે બધી જ સંખ્યા એટલે આપણી વાસ્તવિક સંખ્યા તો આશા રાખું છું કે મિત્ર તમને આ વિડીયો છે ગેમનો હશે તો તમારા મિત્રો સાથે શેર કરવાનું અને અમારી ચેનલ ફાઈવ ડબ્લ્યુ ટુ એજ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ